માનવ પ્રજનન અને માનવ પ્રજનન ક્રિયા અને પ્રજનન તંત્ર વિશે અને આ ચેપ્ટર અંતર્ગત આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું શુક્રકોષની રચના શુક્રકોષ જનન એટલે કે શુક્રકોષ બનવાની પ્રક્રિયા ખાસ કરીને જે આદિજનન કોષ છે તે આદિજનન કોષમાંથી અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા શુક્રકોષનું નિર્માણ થાય છે અને આ શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા મુખ્યત્વે બે તબક્કામાં થાય છે સૌથી પહેલા આપણે વાત કરીએ હતી કે પ્રશુક્રકોષનું નિર્માણ અને ત્યાર પછી પ્રશુક્રકોષમાંથી શુક્ર શુક્ર કાયાંતરણની પ્રક્રિયા દ્વારા પરિપક્વ શુક્રકોષનું નિર્માણ થવું આ બંને તબક્કા આપણે વિગતવાર આગલા વિડિયોમાં અભ્યાસ કરી ગયા છે હવે જોઈએ આપણે એ પરિપક્વ શુક્રકોષની રચના શું છે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ પરિપક્વ શુક્રકોષ આપેલો છે જેમાં આ શીર્ષની રચના છે શીર્ષ પછી આ ગ્રીવા છે ગ્રીવા પછી તેનો આ મધ્ય ભાગ છે અને મધ્ય ભાગ પછી તો કે કયા શુક્રકોષની પૂંછડી છે એટલે કે શુક્રકોષની રચનામાં પરિપક્વ શુક્રકોષની રચનામાં મુખ્ય ચાર ભાગો છે શીર્ષ ત્યાર પછી ગ્રીવા ગ્રીવા પછી પછી મધ્ય મધ્ય ભાગ ભાગ અને પૂંછડીનો વિસ્તાર આ મુખ્ય ચાર રચનાકીય ભાગો જે છે તે શુક્રકોષની રચનામાં જોવા મળે છે હવે આકૃતિનું નામ નિર્દેશન જોઈએ તો અહીંયા સૌથી પહેલી વાત કરી છે રસ સ્તર રસ સ્તર એટલે કે સમગ્ર શુક્રકોષ દેહને આવૃત કરતું જે આવરણ છે તેને રસ સ્તર કહેવાય છે કોઈ પણ પ્રાણી કોષની ફરતે કોષ રસ સ્તર હોય અને શુક્રકોષ પણ એક પ્રકારનો પ્રાણી કોષ જ છે જે પ્રજનન કોષ છે બરાબર અને તેની ફરતેનું આવરણ એટલે તે રસ સ્તર કહેવાય છે એટલે શુક્રકોષ દેહને અથવા તો શુક્રકોષની સમગ્ર રચનાને આવૃત કરતું જે આવરણ છે તેને રસ સ્તર કહેવાય છે આ રસ સ્તર થી અંદર તરફ આ શીર્ષનો નો વિસ્તાર આ ગ્રીવાનો વિસ્તાર આ મધ્ય ભાગ છે અને આ પૂછડીનો વિસ્તાર છે એ સિવાય તમે અહીંયા જોઈ શકો છો કે અંદરની તરફથી આ બીજું એક આવરણ છે જે કોષ કેન્દ્રની ફરતે છે અહીંયા એકદમથી એક આવરણ છે તે જોવા મળે છે જેને કહેવાય છે અને મેનશે કોષ કેન્દ્રનો આકાર જાળવવાનું કાર્ય કરે છે અને સાથે સાથે પૂછડી સુધી કેટલાક પ્રોટીન દ્રવ્યો પહોંચાડવાનું કાર્ય કરે છે આપણી બુકમાં નથી માત્ર માહિતી માટે હું અહીંયા વાત કરું છું કે અંદરની તરફ અહીંથી લઈ અને અહીંયા સુધી એક આવરણ હોય

અને એ શીર્ષની અંદર તરફ શુક્રાગ્રહ અને કોષ કેન્દ્ર એ બે મહત્વના ભાગો આવેલા છે તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ શુક્રાગ્રહ છે અને આ કોષ કેન્દ્ર છે તો એ જે મુખ્ય રચનાકીય ભાગ છે તેમાં આપણે શુક્રાગ્રહની સૌથી પહેલા વાત કરીએ તો આ જે કોષ કેન્દ્ર છે કોષ કેન્દ્ર અગ્ર તરફ ટોપી જેવી રચના ધરાવતું શુક્ર શુક્રાગ્રહ હોય છે અને શુક્રાગ્રહ શું છે તે અગાઉના વિડીયોમાં પણ આપણે વાત કરી છે કે શુક્રાગ્રહની અંદર અંડકોષને ફલિત કરતા ઉત્સેચકો હોય છે કયા ઉત્સેચકો છે તો કે પ્રોટીએઝ પ્રકારના ઉત્સેચક છે અને હાઇલનીડેઝ ઉત્સેચક છે બરાબર અને આ ઉત્સેચકો શુક્રકોષને અંડકોષની અંદર પ્રવેશ કરાવવામાં મદદરૂપ બને છે એટલે શુક્ર ગ્રહ જે છે તે ઉત્સેચકોની મદદથી અન્નકોષને ફલિત કરવામાં મદદરૂપ બને છે બરાબર છે આ જે વાત કરી એ શુક્રાગ્રહની શુક્રાગ્રહથી શુક્રાગ્રહ થી નીચે તરફ જે આ વિસ્તાર છે તે કોષ કેન્દ્ર છે પ્રાણી કોષ કેન્દ્ર હોય તેની જે રચના છે તેમાં રંગ દ્રવ્ય હોય છે એટલે આ રંગ દ્રવ્ય ધરાવતું કોષ કેન્દ્ર પણ મિત્રો અહીંયા યાદ રાખજો કે આ કોષ કેન્દ્ર છે તે એકકીય હોય છે શું કામ એક કીય છે તો કે અર્ધીકરણ થી પ્રજનન કોષો નું નિર્માણ થયા બાદ એ પ્રજનન કોષ એક કીય હોય છે શુક્ર કોષ એ પ્રજનન કોષ છે એટલે શુક્ર કોષ નું કોષ કેન્દ્ર પણ એક હોય છે એ ખાસ યાદ રાખો ત્યાર પછીનો આ નાનો સાંકડો એવો જે વિસ્તાર છે ખૂબ જ ટૂંકો અને સાંકડો વિસ્તાર છે તે ગ્રીવા કહેવાય છે એ ગ્રીવાની જો રચનાની વાત કરીએ તો ગ્રીવાના રચનાકીય વિસ્તારમાં મુખ્યત્વે બે તારા કેન્દ્રો આવેલા હોય છે યાદ કરો શુક્ર કાયાંતરણની પ્રક્રિયામાં આપણે તારા કેન્દ્રમાં ફેરફાર જે થાય છે તેના વિશે વાત કરીએ તેને ત્યાં આપણે ઉલ્લેખ કર્યો હતો કે બે તારા કેન્દ્રો હોય છે એ જે બે તારા કેન્દ્રો છે તે અહીંયા શુક્ર કોષના ગ્રીવા વિસ્તારમાં ગોઠવાયેલા હોય છે અહીંયા આપણે જો તમે આકૃતિમાં જોશો તો કોષ કેન્દ્ર નજીક આ જે ટપકુ દેખાય છે તે તારા કેન્દ્ર છે ને તેને નિકટવર્તી તારા કેન્દ્ર કહેવાય છે અને તેની નીચે તરફનું જે તારા કેન્દ્ર હોય છે તે દૂરસ્થ તારા કેન્દ્ર કહેવાય છે અથવા તો દૂરવર્તી તારા કેન્દ્ર કહેવાય છે તો આ બે બે તારા કેન્દ્રો શું કાર્ય કરશે બંને તારા કેન્દ્રો જે છે તે ત્રાક તંતુનું નિર્માણ કરશે તો ના બંને તારા કેન્દ્રો ત્રાપતંતુ નિર્માણ નથી કરતા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ગ્રીવા વિસ્તારમાં આવેલું આ જે નિકટવર્તી તારા કેન્દ્ર છે તે જ ફલન બાદ યાદ રાખજો કે તો કે ફલન બાદ જે યુગમનજ બની જાય છે એ યુગમનજ નું સમભાજન પ્રકારે જ્યારે વિભાજન કરે છે ત્યારે એ ત્રાકતંતુના નિર્માણની પ્રક્રિયામાં ભાગ લે છે બહુ વ્યવસ્થિત રીતે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ગ્રીવામાં જે નિકટવર્તી તારા કેન્દ્ર છે એ નિકટવર્તી તારા કેન્દ્ર ફલન બાદ ફલન એટલે કે અંડકુશ અને શુક્રકુશનું મિલન થયા બાદ જે યુગ્મન જ બને છે એ યુગ્મન જ પછી આગળ ભ્રૂણ નિર્માણ માટે સમભાજન પ્રકારે વિભાજન પામે છે તો એ જ્યારે સમભાજન પ્રકારે યુગ્મન જનું સમભાજન પ્રકારે વિભાજન થશે ત્યારે ત્રાકતંતુ નિર્માણ કરવાનું કાર્ય આ નિકટવર્તી તારા કેન્દ્ર કરશે જયારે દૂરસ્થ તારા કેન્દ્ર છે એ દૂરસ્થ તારા કેન્દ્ર અક્ષ નું નિર્માણ કરશે શેનું નિર્માણ કરશે અક્ષતંતુ નું નિર્માણ કરશે તો આ રીતના ગ્રીવા વિસ્તારના બંને તારા કેન્દ્રો છે તે યાદ રાખજો ત્રાક તંતુના નિર્માણમાં ભાગ નથી લેતા પરંતુ એક તારા કેન્દ્ર એટલે કે નિકટવર્તી તારા કેન્દ્ર ત્રાક તંતુનું નિર્માણ કરે છે અને દૂરવર્તી તારા કેન્દ્ર છે તે અક્ષ તંતુનું નિર્માણ કરે છે બીજી વસ્તુ એ વિદ્યાર્થી મિત્રો તમને યાદ દેવડાવું કે જ્યારે આપણે કોષ રચનાનો અભ્યાસ કર્યો હતો ત્યારે કોષ રચનાના અભ્યાસમાં તારા કેન્દ્રની અંતઃ રચનામાં જોયું હતું કે નાઇન પ્લસ સૂક્ષ્મ

અને અક્ષતંતુની રચનાની વાત કરી હતી ત્યાં આપણે નાઇન પ્લસ ટુની રચનાની વાત કરી હતી તો એ જે તારા કેન્દ્ર છે તારા કેન્દ્રમાંથી નિર્માણ પામતો જે અક્ષતંતુ છે તે અક્ષતંતુની અંતઃસ્થરચનામાં નાઇન પ્લસ ટુ સૂક્ષ્મ નલિકાઓ હોય છે પરંતુ તારા કેન્દ્રની અંતઃસ્થરચનામાં નાઇન પ્લસ ઝીરો સૂક્ષ્મ નલિકાઓ હોય છે આ એક કુશ રચના સાથે મળતો આવતો તો લિંક પામતો જે પોઈન્ટ છે તે ખાસ અહીંયા આપણે શુક્રકોષનો મધ્ય ભાગ છે મધ્ય વિસ્તાર છે અને એ મધ્ય વિસ્તારની રચનામાં આ જે અક્ષ તંતુ છે એ અક્ષુ ની ફરતે ઘણા સૂત્રો જે છે તે સર્પાકાર એટલે કે સ્પાઈરલ રીતે ગોઠવાયેલા હોય છે મધ્ય ભાગમાં આ અસંખ્ય ઘણા સૂત્રો છે તે અક્ષ ફરતે સર્પાકારે ગોઠવાયેલા હોય છે અને આ જે ઘણા સૂત્રની અક્ષ ફરતે થયેલી સર્પાકાર ગોઠવણી છે તેને નેબંધન પણ કહેવાય છે ખાસ યાદ રાખજો આ જે સર્પાકાર ગોઠવણ છે તેને નેબંધન કહેવાય છે એ શું કાર્ય કરે છે તો શુક્રકોષ જે છે તે ચલિત કોષ છે અને અંડકોષના ફલન માટે શુક્રકોષ જે છે તે અંડકોષ સુધી વહન પામે છે અને એ વહન દરમિયાન ખાસ કરીને તેની જે વહન ક્ષમતા છે તે તેને પૂછડીના હલન ચલનથી મળે છે એટલે કે જે શુક્રકોષને ચલિતતા મળે છે ચલિતતા કોના લીધે મળે છે તો કે પૂછડીના હલન ચલન માટે તો એ હલનચલન માટે જે શક્તિની જરૂરિયાત છે એ શક્તિ કણાભ સૂત્ર દ્વારા પ્રાપ્ત થાય છે અહીંયા મધ્ય ભાગમાં ગોઠવાયેલા જે કણાભ સૂત્રો છે કણાભ સૂત્રો આ શક્તિ પૂરી પાડે છે એટલે શુક્ર કોષને તરવા માટેની એટલે કે શુક્રકોષની જે વહન ક્ષમતા છે એ વહન ક્ષમતા માટે શક્તિનો સ્ત્રોત કોણ છે તો કે સર્પાકારે ગોઠવાયેલા કણાભ સૂત્રો અથવા તો નેબનકણ છે એ ફલન માટે શુક્ર ચલિતતામાં સાનુકૂળતા પૂરી પાડે છે અને ત્યાર પછીનો આ વિસ્તાર જે છે તે પૂછડીનો વિસ્તાર કહેવાય છે અને પૂછડી આપણે કીધું તેમ ચલિતતા માટે જવાબદાર છે શુક્ર વહનતા માટે પૂછડીની રચના છે તે જવાબદાર છે તો આવા વિદ્યાર્થી મિત્રો શુક્ર કોષ પરિપક્વ શુક્ર કોષની આપણે રચનાકીય વિસ્તારોની ભાગ રચનાકીય વિસ્તારોની વાત કરી આખો જે શુક્રકોષ નિર્માણની પ્રક્રિયા છે તે ફરીથી કહી દે છે કે શુક્રોત્પાદક નલિકામાં થાય છે અને નલિકામાંથી મુક્ત થતા શુક્રકોશ જે છે તે સહાયક નલિકાઓ દ્વારા વહન પામે છે બરાબર અને ત્યાર પછી પરિપક્વતા અને ગતિશીલતા માટે કયા કયા ભાગો જવાબદાર છે તો કે અધિવૃષણ નલિકા શુક્રવાહિનીઓ શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ જે છે તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે આ વસ્તુ આપણે અગાઉ પણ વાત કરી અધિવૃષણ શુક્રવાહિનીઓ અને શુક્રાક શુક્રાશય હતી ગ્રંથિ નો સ્ત્રાવ એ બધા શુક્રકોષો સાથે શુક્રાશય રસ બનાવે છે અને શુક્રાશય રસ શુક્રકોષો સાથે મળી અને વીર્ય બનાવે છે વીર્યની રચનામાં અગાઉના વિડીયોમાં આપણે તેની વાત કરી દીધી છે સહાયક પ્રજનન નળીઓ અને ગ્રંથિનું જે કાર્ય છે તેનું નિયમન શુક્રપિંડીય અંતસ્ત્રાવો એટલે કે એન્ડ્રોજન્સ દ્વારા થાય છે બરાબર એ અંતસ્ત્રાવોનું નિયમન શું છે તેના માટે એક આપણે અલગ વિડીયો બનાવીશું એટલે આ વાત કરી આપણે શુક્રકુશની રચના કીય ભાગોની અને ક્યાં તેનું નિર્માણ થાય છે તે અને કઈ રચના દ્વારા તે વહન પામે છે અને શુક્રકુશના વહનનો માર્ગ અગાવ શુક્રપિનની રચનામાં મે તમને દર્શાવી દીધો છે એ ખાસ ફાઇવ સ્ટાર લાઈન પોઈન્ટ છે એ ખાસ યાદ રાખજો એમસીક્યુ માં વહન માર્ગનો ક્રમ જો પૂછે તો આપણે ખાસ યાદ રહેવો જોઈએ જે અગાવ શુક્રપિનની રચનામાં મે તમને ચાર્ટ અથવા અથવા તો ફ્લો ચાર્ટ તરીકે આપેલો છે એ ખાસ તમે જોઈ લેશો શુક્રકોષ બે પ્રકારના હોય છે આપણે જીનેટિક્સમાં તેના વિશે માહિતી લીધેલી છે ખાસ કરીને નર જે છે તે વિષમ છે વિષમયુગ્મી એટલે શું તો કે તેના બંને લિંગી રંગસૂત્ર છે તે અલગ છે એક એક્સ છે અને બીજું વાય છે મનુષ્યમાં લિંગ નિશ્ચય સમયે પણ આપણે તેની વાત કરેલી છે કે નર જે છે માનવ નર જે છે તે વિષમ છે એક્સ અને વાય એમ બે પ્રકારના લિંગી રંગ સૂત્ર ધરાવે છે એટલે આમ બે લિંગી રંગ સૂત્ર હોવાના કારણે જે શુક્ર બનશે તે બે પ્રકારના બનશે પચાસ ટકા શુક્ર એક્સ લિંગી રંગ સૂત્ર હશે અને પચાસ ટકા શુક્ર કોષોમાં વાય લિંગી રંગ સૂત્ર હશે જે એક્સ જે શુક્ર કોષ એક્સ લિંગી રંગ સૂત્ર ધરાવે છે તેને ગાયનો સ્પમ કહેવાય છે અને જે શુક્રકોષ વાયલિંગી રંગ સૂત્ર ધરાવે છે તેને એન્ડ્રોસ્પ કહેવાય છે અને આ ગાયનોસ્પમ અને એન્ડ્રોસ્પમ જે છે તે મનુષ્યમાં લિંગ નિશ્ચયન માટે જવાબદાર છે જો અંડકોષનું ફલન એક્સ લિંગી રંગસૂત્ર દ્વારા થાય તો જે કાંઈ સંતાન છે તે માદા બને છે અને જો વાય લિંગી રંગસૂત્ર દ્વારા ફલન થાય તો સંતાન છે તે નર બને છે એટલે લિંગ નિશ્ચયનમાં આ બંને પ્રકારના શુક્રકોષો છે તે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે જે જીનેટિક્સમાં આપણે ખૂબ સારી રીતના અભ્યાસ કરી ગયા છે તો વિદ્યાર્થી મિત્રો અને બધી જ માહિતીનો સમાવેશ થઈ ગયો છે એક ટર્મ હજી તમારે અથવા તો એક શબ્દ જે છે તે હજી તમારે જાણવો ખૂબ જરૂરી છે શુક્ર કુશની વાયબિલિટી એટલે વાયબિલિટી શું છે તો કે શુક્રકુશની ફલનક્ષમતા ફલન શુક્રકોષ જીવંત રહેવાનો સમય ગાળો નહીં પણ શુક્રકોષની ફલન ક્ષમતા અંડકોષનું ફલન છે તે કેટલા સમયગાળા સુધી તે કરી શકે છે શુક્રોત્પાદક નલિકામાંથી શુક્રકોષ મુક્ત થયા બાદ એ અંડકોષનું ફલન કેટલા સમયગાળા સુધીમાં કરી શકે છે એ જે ફલન ક્ષમતાનો સમયગાળો છે તેને શુક્રકોષની વાયબિલિટી કહેવાય છે અને એ ચોવીસ કલાકનો હોય છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જીવ તે જીવંત રહેવાની ક્ષમતાની વાત નથી જીવંત શુક્રકોષ જીવંત રહી શકે છે પણ કેટલા સમયગાળા સુધી તે અંડકોષનું ફલન કરી શકે તો કે ચોવીસ કલાક સુધી તે અંડકોશ ફલન કરી શકે છે આ એક આકૃતિ મેં મૂકેલી છે કે જેમાં શીશ અને પૂછડીની લંબાઈ દર્શાવેલી છે અને એ રચના કે બાબતને લગતી છે તો શુક્ર કોષની રચનાને લગતી તમામ માહિતીઓ જે છે તે આ વિડીયોમાં આપણે આપી દીધેલી છે ખાસ કરીને નીટ અને એનસીઆરટી ના સંદર્ભમાં ચાર્ટ છે કે જે શુક્ર કોષની રચનાને યાદ રાખવામાં તમને હેલ્પફુલ બનશે શુક્ર ચાર ભાગો શીર્ષ ગ્રીવા મધ્ય ભાગ અને પૂછડી છે શીષ્મા બે રચનાનો સમાવેશ થાય છે શુક્રાગ્રહ અને કોશ કેન્દ્ર એકકીય કોશ કેન્દ્ર છે અને એકકીય કોશ કેન્દ્રની અગ્ર બાજુએ ટોપી જેવું શુક્રાગ્રહ ગોઠવાયેલું હોય છે અને એ શુક્રાગ્રહ જે છે તે બે પ્રકારના અંતઃસ્ત્રાવો ધરાવે છે સોરી બે પ્રકારના ઉત્સેચકો ધરાવે છે પ્રોટીએઝ ઉત્સેચક અને હાઇલિયરની ઉત્સેચક એટલે કે આ ઉત્સેચકો છે તેની મદદથી શુક્રકોષ છે તે અન્નકોષ ની અંદર ફલન માટે પ્રવેશ મેળવે છે ત્યાર પછી ગ્રીવાનો વિસ્તાર છે ગ્રીવાના વિસ્તારમાં બે પ્રકારના તારા કેન્દ્ર છે નિકટવર્તી તારા કેન્દ્ર અને દૂરવર્તી તારા કેન્દ્ર નિકટવર્તી તારા કેન્દ્ર કોષ કેન્દ્રથી નજીક ગોઠવાયેલું છે જે ચોક્કસ તારા ત્રાક નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે નિર્માણ કરશે તો કે ફલન બાદ જે યુગ્મ જ બને છે એ યુગમન જ્યારે સંભાજન પ્રકારે વિભાજન પામશે ત્યારે ત્રાક તંતુ નિર્માણ કરે છે જ્યારે જયારે તારા કેન્દ્ર છે તે શુક્રકોષના અક્ષ તંતુ નિર્માણ કરે છે ફરતે સર્પાકાર રીતે કણાબ સૂત્રો ગોઠવાયેલા હોય છે જેને પણ કહેવાય છે અને આ કણાવ સૂત્રો શુક્રકોષની ચલિતતા માટે અથવા તો શુક્રકોષની વહન ક્ષમતા માટે શક્તિ પૂરી પાડે છે જે અંતિમ ભાગ છે તે પૂછડીનો લાંબો છે પૂછડી કે જે ચલિતતા માટે જવાબદાર છે જેની મદદથી જે જે છે 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 તે તે વહન પામે તો તો તરી શકે રચનાકીય વિસ્તારો છે રચનાકીય વિસ્તારો અને આકૃતિ એ તમારી માટે ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે શુક્રકોષની રચના નામ નિર્દેશિત આકૃતિ દોરી વર્ણવો એવો પણ પ્રશ્ન પૂછી શકે છે માત્ર નામ નિર્દેશિત આકૃતિ દોરો અને નીટના સંદર્ભમાં આમાંથી ઘણા અગત્યના એમ છે તે બની શકે છે તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે આપને આજનો ટોપિક સારી રીતના સમજાણો હશે થેન્ક યુ